સંગીતા મેડમ, આપે આપની ગ્રાન્ટમાંથી 10 લાખ સુરત મહાનગરપાલિકાને કોરોના વાયરસના સંકટ માટે આપ્યા છે, શું એ વાત સાચી છે? હા, સાચી છે. આજે સવારે મને ઝોનમાંથી ફોન આવેલો હતો કે કોરોના વાયરસ ના લીધે જે લીંબાઈ ઝોન પાસે કે દરેક ઝોનમાં વપરાતી એટલે વાપરવા માટે અદ્યતન મશીનો અને સાધનો વસાવવા માટે અને આરોગ્ય વિષયક દવાઓ કન્ઝ્યુએબલ સામગ્રી માટે પણ અમારી પાસે આટલી બધી અછત છે, તો તમે તમારા ગ્રાન્ટ માંથી પૈસા ફાળવી શકો છો, એટલે ફાળવો તો વિનંતી. તો એવી રીતે મારી પાસે ફોન આવ્યા પછી અને એ ભાઈ ઝોન માંથી આવેલા હતા, પછી મેં કીધું વાંધો નહીં, સારું, આ લોકોના કામ માટે છે, લોકોના ઉપયોગ માટે છે. અને આજે જે કોરોનાની મહાભયંકર પરિસ્થિતિ ગંભીર પરિસ્થિતિ ઉભી રહી છે, તો એના માટે લોકોને સહાય થાય અને વધુમાં વધુ લોકોને આવું કઈ બનાવ બને તો એમાં વપરાય, એના માટે અમે 10 લાખ રૂપિયા ફાળવી આપ્યા છે. આપ સુરતની જનતાઓને કોરોના વાયરસ થી બચવા માટે શું અપીલ કરવા માંગો છો? બધા જ સુરતની નગરવાસીઓને, સુરતીઓને હું અપીલ કરું છું, હૃદયપૂર્વક અપીલ કરું છું કે તમે તમારા ઘરમાં જ રહો, તમે તમારા ઘરમાં સુરક્ષિત રહેશો, જેથી કરીને તમે જો બહાર જશો તો તમને કોરોના વાયરસ લઈને ઘરમાં આવી જશો, બહાર જશો તો તમે ઘરમાં રહેશો અને સુરક્ષિત રહેશો. નહીં તો આજે આજે ગંભીર પરિસ્થિતિ વિશ્વમાં ફેલાઈ ગયેલી છે અને આજે દેશમાં પણ જે ગંભીર પરિસ્થિતિ નિર્માણ થઈ છે, એનાથી ટાળવા માટે આપણે ઘરે જ રહેવું જોઈએ. ઘરે તમે તમારું કામ પતાવો, થોડા જાન જીવ બચશે તો પૈસા પણ મળશે, કામ બી મળશે, બધું જ મળશે, પણ પોતાનું જીવ બચાવવું જરૂર છે, આપના પરિવારને બચાવવું જરૂર છે. એટલે તમે આ ગંભીર પરિસ્થિતિ જયારે નિર્માણ થઈ છે તો એ ગંભીર પરિસ્થિતિ તકાદા લઈને તમે બહાર જતા નહીં અને તમે તમારા ઘરમાં રહો, ઘરમાં રહેશો તો સુરક્ષિત રહેશો. આટલું હું સુરતીઓને, સુરત શહેરના બધા જ નાગરિકોને હું કહેવા માંગુ છું. અને જે સુરતની જનતાઓ જે પોલીસને સપોર્ટ નથી કરતી, એવા લોકોને આપ શું ખાસ જણાવવા માંગો છો? હા, સુરતના લોકોને જે લોકડાઉન દરમિયાન બહાર જોવા માટે કે પછી શું થઈ રહ્યું છે એ કરવા માટે બિનજરૂરી કામની હોય તો પણ કહેવા માટે આવી રહ્યા છે, બહાર જોવા માટે આવી રહ્યા છે, તો એવા લોકોને હું કરી કહેવા માંગીશ કે તમે તમારા પરિવારને જો જે પરિસ્થિતિ ગંભીર પરિસ્થિતિ નિર્માણ થઈ ગયેલી છે એને એનાથી બચવા, એનાથી એને ટાળવા માટે આપણે બહાર નહીં જવું જોઈએ, આપણા પરિવારને બચાવવું જોઈએ. અને જે પોલીસ કર્મી તંત્ર જે સજાગ છે એ સજાગ તમારા માટે, તમારા માટે અને તમને બચાવવા માટે એ નોકરી કરી રહ્યા છે, ફરજ પર, એમના ફરજ દરમિયાન એ બધાને અટકાઈ રહ્યા છે કે તમે બહાર નહીં નીકળતા, એ તમારા ભલા માટે છે. એટલે હું કેવું કે લોકોને સમજાવું છું, તમે બહાર નહીં નીકળતા, બહાર નીકળીને પોતપોતાનું પરિવારને બચાવજો, પોતે બી બચજો. અને આ એક સંદેશ આપવા માંગુ છું કે તમે બહાર નહીં નીકળો, ઘરમાં જ બેસો અને લોકોને, તંત્રને, સરકારને અને જે સરકારી કર્મચારી છે એમને સપોર્ટ કરો. થેન્ક યુ સો મચ મેડમ, દિવ્યાંગ ન્યૂઝ સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.